नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे धोरण 5 एमां इंग्लिश भणीशुं। तेमां आपणे आगळना पीरियडोमां यूनिट 4 કે જે આગળ આપણે ભણી ગયા હતા, આ બધું આગળ કરાવી લીધું હોય। આપણે અહીંયા યુનિટ 4 છે, આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એમાં આપણે એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સુધી આપણે ભણી ગયા હતા। હવે 11 એક્ટિવિટી 12 આ પણ એક્ટિવિટી આપણે છેલ્લે બે ગ્રુપ આવતા હતા એમાં એક ગ્રુપને આપણે એક્ટિવિટી 12 ચલાવી દીધી હતી, પણ એકને બાકી હતી। તો જેને થઈ ગઈ છે એને વાંધો નહીં, અને જેને બાકી છે એ ફરી એ વસ્તુ સમજી લેશે। તો એમાં છે એક્ટિવિટી 12A, એને આપણે મિનિંગ્સ પણ લખાવી દીધા હતા આગળ। હવે એમાં આપણે બીજા દિવસે કીધું હતું કે હવે કાલે આપણે એનું ભાષાંતર કરાવીશું અને સમજાવીશું, પણ એ સમય ના મળ્યો અને ઓનલાઈન ચાલુ કરવું પડ્યું, એના કારણે આપણે આજે એ સમજાવીએ છીએ। એમાં એટલે એક્ટિવિટી 12A એમાં શું છે, એક્ટર। એક્ટર એટલે આપણે પિક્ચર ઉતારે છે અને પિક્ચર બનાવે છે, અને જે એક્ટર હોય છે એ એક્ટર અભિનેતા, એને ગુજરાતીમાં શું કહેવાય, અભિનેતા। હવે અહીંયા એના ઉપરનો પાઠ છે, તો કહે છે હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર, એટલે આપણને પૂછે છે કે તમારા પ્રિય અભિનેતા કોણ છે, એવું આપણને પ્રશ્ન કર્યું છે। હી ઇઝ વેરી હેન્ડસમ, એમ કે તે ખૂબ દેખાવડો છે, છોકરાની વાત કરી છે, તો કે શું તે ખૂબ જ દેખાવડો છે, ઇઝન્ટ હી, કે દેખાવડો નથી, ઓર સી ઇઝ વેરી બ્યુટિફુલ, અથવા તે શું ખૂબ સુંદર છે, મતલબ છોકરીની વાત કરી છે। અભિનેતા એટલે છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોય છે, તો છોકરો એમનો છોકરો હોય તો છોકરા માટે હેન્ડસમ મૂકી શકાય, અને છોકરી માટે બ્યુટિફુલ, તો કે એમ કે તે ખૂબ સુંદર છે કે નથી, મતલબ દેખાવડો છે કે નથી, ઓર સી ઇઝ વેરી બ્યુટિફુલ, તે શું સુંદર દેખાય છે, એમ સુંદર દેખાય છે આપણને પ્રશ્ન કર્યું છે, કે ખૂબ સુંદર છે કે નહીં, ઇઝ ઇટ ડન સી, એટલે કે તે સુંદર છે કે નથી એની વાત કરી છે। ધેર આર નોટ ઓનલી ગુડ લુકિંગ, એમ કે છે તેઓ ફક્ત દેખાવડા જ નથી હોતા, એમ કે એઓ ફક્ત દેખાવડા જ નથી હોતા, ધે વર્ક વેરી હાર્ડ, તેઓ એમ કે ખૂબ જ હાર્ડ વર્કિંગ કરે છે, ખૂબ જ મહેનતવાળું, ખૂબ જ મહેનત કરે છે, એમ કે ધે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ, એમ કે તેઓ ખૂબ જ કસરત કરે છે, એક્સરસાઇઝ કરે છે, કસરત કરે છે, ધે પ્રેક્ટિસ ઇઝ ડાન્સ ફોર અવર્સ, તેઓ એમ કે કલાકો સુધી એમ કે નૃત્યનો મહાવરો કરે છે, જે ડાન્સ છે એ ડાન્સ એટલે મતલબ નૃત્યનો મહાવરો કરે છે, એ કલાકો સુધી એમ કે કરે છે। ધેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ, એટલે કહે છે કે તેમને ઘણા લોકો મદદ કરે છે, એમ કે એ ખાલી એક પિક્ચર બનાવવું હોય તો એકલા નથી બનાવતા, એમને ઘણા લોકોનો સપોર્ટ હોય છે, ઘણા લોકો એમને મદદ કરે છે। તો કોણ કોણ મદદ કરે છે, તો એક તો કહે છે ડ્રેસ ડિઝાઇનર, ડ્રેસ ડિઝાઇનરનો મતલબ એમનો જે ડ્રેસ હોય એને બનાવવા માટે, એ જે બનાવે એને ડ્રેસ ડિઝાઇનર કહેવાય, મતલબ વેશભૂષા બનાવનાર, એમની જે ડ્રેસ પહેરેલો હોય, એમની જે કપડાં હોય એને બનાવવાવાળા। પછી મેકઅપ મેન એટલે કે એમનો મેકઅપ કરનાર માણસ, પછી ડાયટિશિયન એટલે કે એમનો ડાયટ, એમનો આહાર શાસ્ત્રી, કે આટલી વખતે આટલું જ તમારા ખાવાનું, અત્યારે આ ટાઈમે આ ફ્રૂટ લેવાનું, આ ટાઈમે આટલું જ્યુસ પી લેવાનું, એના માટે એટલે આહાર શાસ્ત્રી। ફરી છે ફાઇટ માસ્ટર એટલે કે ફાઇટ, જે ફાઇટિંગ કરવાની હોય એ શીખવવાવાળા, ફાઇટ માસ્ટર। સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે કે સ્પીચ
એમના જે બોલવાની જે સ્પીચ હોય, જે બોલવાની રીત હોય એ શીખવવાવાળા મેની મોર, અને બીજા ઘણા બધા એમ કે, બીજા ઘણા બધા હોય એમ કે. હવે આગળ, લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર, એમ કે જુઓ અહીંયા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. એટલે એક જગ્યાએ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે એની વાત કરે છે, કે જુઓ અહીંયા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ. પ્રિયા નામની અભિનેતા છે જે, એ એમ કે એનો મેકઅપ, એ એના ચહેરા ઉપર મેકઅપ કરી રહ્યો છે. જે મેકઅપ મેન છે એ એના ચહેરા ઉપર મેકઅપ કરી રહ્યો છે. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ. વેશભૂષા તૈયાર કરનાર જે વ્યક્તિ છે એ એનો, સોરી, હવે તે ખૂબ જ એમ કે સુંદર. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ, એટલે કે અત્યારે એ બહુ જ સુંદર, એકદમ યુવાન દેખાય છે એમ કે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર ન્યૂ ડ્રેસ. જે ડ્રેસ ડિઝાઇનર હતો, જે વેશભૂષા તૈયાર કરનાર, મતલબ એના કપડાં તૈયાર કરનાર, તો એ એના કપડાં, એનો નવો ડ્રેસ એને આપે છે. ઇટ ઇઝ રેડ, તે લાલ કલરનું છે. સી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ્સ. તે એના જે લાલ કપડાં છે ને, એ લાલ કપડામાં એકદમ સુંદર દેખાય છે એમ કે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફૂડ. એના જે આહારશાસ્ત્રી હતા, ડાયટ શાસ્ત્રી, જે આહારશાસ્ત્રી, કે એને ખાવાનું શું આપવું કે ના આપવું, એ આહારશાસ્ત્રી છે, તેને ફળ, ફ્રૂટ્સ, મતલબ ફળ આપી રહી છે. ક્યાં આપી રહ્યા છે? સી ઇઝ ટેકિંગ એન એપલ. તે સફરજન, તેને શું કર્યું, એમાંથી એક સફરજન લઈ લીધું એમ કે, અને સફરજન ખાઈ રહી છે એમ કે. એ સફરજન ખાય છે, એને એ બધામાંથી એને સફરજન લીધું એમ કે. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. એટલે કે જુઓ એમ કે, સ્પીચ એટલે કે બોલવાની રીત શીખવનાર આવી રહ્યા છે એમ કે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ. પ્રિયા જે છે, જે અભિનેત્રી, એ એમની સાથે, જે સ્પીચ ઇન્સ્ટ્રક્શન, કે એમની સાથે બોલવાની, કે એમના ડાયલોગનું બોલવાની, મતલબ જે એમનો ડાયલોગ હોય, આપણે પિક્ચર હોય તો એનો ડાયલોગ જે હોય એ પહેલાં એમને કહેવામાં આવે કે આ ડાયલોગ તમારે બોલવાનો છે, તો એની પ્રેક્ટિસ કરી રહી છે, મતલબ એનો મહાવરો કરી રહી છે. કોની સાથે? એ સ્પીચ ઇન્સ્ટ્રક્શન જે વ્યક્તિ છે, જે બોલવાની રીત શીખવે છે, એની જોડે એ મહાવરો કરી રહી છે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે. આજે એમ કે ફાઇટ માસ્ટરનું આજે કોઈ જ કામ નથી. સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ સ્મોલ સીન ઓફ ધ મૂવી. એટલે કે જુઓ એમ કે, ફિલ્મના એક નાના એવા દ્રશ્ય, નાનું એવું એક સીન બનાવવા, દ્રશ્ય બનાવવા માટે કેટલા લોકો કામ કરે છે એમ કે. એમાં એક ખાલી સીન બનાવવો હોય પિક્ચરમાં તો એમાં કેટલા બધા લોકો એમ કે એમાં કામ કરી રહ્યા છે, એની વાત કરી છે. ચલો એના પછી છે એક્ટિવિટી 12B. એમાં કોણ શું કામ કરે છે, યોગ્ય રીતે જોડકા જોડો. હવે પહેલું છે ડ્રેસ ડિઝાઇનર. હવે ડ્રેસ ડિઝાઇનર શું કરે છે? તો ડ્રેસ ડિઝાઇનર ગિવિંગ અ ન્યૂ ડ્રેસ, મતલબ નવો ડ્રેસ આપી રહી છે. મેકઅપ મેન, મેકઅપ મેન શું કરી રહ્યું છે? તો મેકઅપ મેન શું કરી રહ્યો છે? તો ઇઝ ડુઈંગ મેકઅપ, મતલબ એ મેકઅપ એને કરી રહ્યો હશે. એન એક્ટર, એક્ટર શું કરી રહ્યો છે? કે એ જે એક્ટરની વાત કરી, એક્ટર શું કરે? તો એના પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, એ ડાયલોગની પ્રેક્ટિસ કરી રહ્યું છે. ડાયટિશિયન મતલબ આહારશાસ્ત્રી, આહારશાસ્ત્રી શું કરે? ખાવાનું આપતું હોય, તો ખાવામાં શું છે આમાં? ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ, એની વાત કરી છે. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, સ્પીચ, સ્પીચ માટેનું કોણ આવે? સ્પીચ આપવા માટે કોણ છે અહીંયા? તો સ્પીચ માટે પ્રેક્ટિસ ડાયલોગવાળું, બંને એક જ છે કે ડાયલોગ શીખવાડે છે, વિથ હિમ એમની સાથે કરે છે, બંને આ બેમાં એક જ ખાલી જગ્યા આવશે. પછી ફાઇટ માસ્ટર, ફાઇટ માસ્ટર શું કરે? તો પ્રેક્ટિસિંગ ફાઇટ, મતલબ ફાઇટ, ફાઇટ કરતા, એને ફાઇટનું એક દ્રશ્ય, એક સીન બનાવવાનો હોય એ અહીંયા એને શીખવાડે છે. હવે ફરીથી એકવાર જોઈ લઈશું કે
એક્ટિવિટી 12 એ એમાં આ બધા આપણે જે આનું ઇંગ્લિશ તો પહેલાં લખાવવા આપી જ દીધું હતું તમને, એનું ગુજરાતી તમારે સરસ અક્ષરે જાતે લખવાનું છે. પછી એના પછી આ જોડકા એ પણ તમારે સરસ અક્ષરે વ્યવસ્થિત જાતે પૂરા કરી દેવાના છે. બરાબર? ઓકે, આવજો, બાય.